नमस्ते बाळको, धोरण त्रण विषय आसपास तमे तमारी शाळामा कई कई रमत रमो छो बाळको? तो दरेक बाळको मारा प्रश्न जवाब आपशे, कई कई रमत रमो छो? लंगड़ी, कबड्डी, खो खो रमो छो के नथी रमता? तो बधा दरेक बाळको अलग अलग रमत रमता हशे। કેટલા રે કેટલા રમત રમી છે કોઈ દિવસ તમે? રમી છે કે નથી રમી? રમી જ હશે તો આજે આપણે પાઠ 20 કેટલા રે કેટલા ભણીશું। તો આ રમત કેવી રીતે રમવાની? તો એક ગોળ ષડકર કરવામાં આવે છે અને ગોળ ષડકરમાં જેટલા પણ બાળકો રમત રમવાના હોય એ સર્કલમાં રમે ઊભા રહે છે અને એમાંથી कोई एक बाड़क सर्कल अंदर अथवा बहार खंजरी लैने उभो रहे छे अने शू करे छे संगीत वगाड़े छे त्यां सुधी बधा बाड़को शू करे छे सर्कल में दौड़े छे अने त्यार बाद जारे खंजरी बंद थई जाय छे तो ए बाड़क शू करे छे कोई एक संख्या बोले छे जेम के 2 3 4 5 कोई पण एक संख्या बोलशे तो ए संख्या प्रमाणे दरेक बाळको पोतानु जूथ बनावे छे अने जूथमां दरेक बाळको पोताना मित्र साथे उभा रहे छे। तो एमांथी घणी वखत एवुं बने छे के जूथ बनावता घणा बाळको रही जाय छे, એમનું જૂથ બનતું નથી। તો જે બાળકોનું જૂથ નથી બનતું તો એ બાળક શું થઈ જાય છે? આઉટ થઈ જાય છે। અને જ્યારે પણ આપણે જ્યારે રહી જઈએ છીએ જૂથમાં તો આપણને શું અનુભવ થાય છે? તમે તો રમો જ છો ને બાળકો રમત, કેટલા રે કેટલા? તો શું થાય છે જ્યારે આપણે બધા મિત્રો સાથે જે સંખ્યા કીધી હોય જૂથ બનાવવાની, જો એ ન બને આપણે રહી જઈએ તો આપણને કેટલું દુઃખ થાય છે? મનમાં દુઃખ થાય છે અને આપણે ત્યાંથી આપણે આઉટ થઈ જઈએ છીએ, તો આપણે રમતમાંથી બહાર થઈ જઈએ છીએ। તો ત્યારે પણ તમે આવી રીતના એકલા નહીં, તમને એવું લાગે કે હું એકલો રહી ગયો, બધા જીતી ગયા, બધાનું જૂથ બની ગયું અને હું એકલો રહી ગયો, તો ત્યારે તમને ક્યારે પણ તમને એકલાની અનુભવ થયો છે બાળકો? કોઈ દિવસ તમે એકલા રહ્યા છો? ઘણી વખત એવું બનતા હોય છે કે આપણા મમ્મી પપ્પા ગયા બહાર ગયા હોય અને આપણે ઘરમાં એકલા રહીએ છીએ। તમે ટીવી પણ જુઓ છો તો પણ તમે કેટલું ટીવી જોશો, જોઈને પછી થાકી જશો અને પછી એવું થશે ક્યારે મમ્મી પપ્પા આવશે, અને તમે તો પછી શું કરો છો, ફોન પણ કરો છો કેટલી વાર, ક્યારે આવશો? તો એકલા કોઈ પણ વ્યક્તિ એકલા છે, એકલા પણ કોઈ પણ વ્યક્તિ રહી શકતું નથી। તો તમે મને પ્રશ્ન ઉત્તર આપશો કે તમારા ઘરમાં કેટલા સભ્યો છે અને કોણ કોણ રહે છે? દરેકના ઘરમાં મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન બધા રહેતા હશે અને આ બધા સભ્યોથી શું બને છે? પરિવાર, કુટુંબ બને છે। આપણા ઘરના સભ્યો વગર આપણે રહી શકતા નથી અને આપણા ઘર છે, જે આપણું ઘર છે એ આપણી શું કહેવામાં આવે છે? પ્રથમ પાઠશાળા, પ્રથમ આપણી શાળા કહેવાય છે કે આપણને ઘરમાંથી સૌ પ્રથમ આપણને શિક્ષણ ઘરમાંથી જ મળે છે અને પછી આપણે સ્કૂલે જઈએ છીએ। તો ઘરમાં આપણે બધા સભ્યો વચ્ચે રહીએ છીએ તો આપણે મોટાને માન આપવું જોઈએ અને નાના સાથે પણ આપણે હળીમળીને રહેવું જોઈએ, બધા વડીલોને માન આપવું જોઈએ, તો એવા સંસ્કાર આપણી અંદર કેળવાય છે। અને બધા ભેગા મળીને રહીએ છીએ તો સમૂહની ભાવના, સમૂહની ભાવના એટલે બધા સાથે હળીમળીને રહેવાની ભાવના આપણી અંદર આવે છે અને આપણી અંદર સંસ્કારોનું સિંચન પણ થાય છે। તો કુટુંબ વિશે આજે આપણે આ પાઠમાં પરિવાર વિશે ભણીશું કે દરેકનું પરિવાર કેવું હોય છે બાળકો? દરેક પરિવારના સભ્યો અલગ અલગ હોય છે, દરેક પરિવારની રહેણીકરણી અલગ અલગ હોય છે। તો અહીંયા તમારી ચોપડીમાં કેટલાક બાળકોનું કુટુંબ વિશે, પરિવાર વિશે આપેલું છે, તો આ તો આપણે ચોપડીમાં ભણીશું। અને દરેક બાળકો પાસે ચોપડી તો છે ને, તો ચોપડી તમારી ખોલશે અને ચોપડીમાં ધ્યાન આપો। તો પાઠ 20 કેટલા રે કેટલા, અત્યારે હું તમને કેટલા રે કેટલા રમત જે સમજાવીને એ જ પ્રમાણે છે કે એક વર્તુળ છે અને વર્તુળમાં એક બાળક વચ્ચે ઊભું રહે છે અને તેઓ તાલ એટલે સંગીત વગાડશે અને તાલ જ્યાં સુધી તાલ વાગે ત્યાં સુધી બાળક દરેક બાળક વર્તુળમાં શું કરે છે? દોડે છે।
जे बाळक ताल वगाड़ी रह्युं छे ते अचानक संगीत वगाड़वानुं बंद करी देशे अने संगीत बंद करे ते मोटेथी कोई एक संख्या बोलशे, जेम के बे चार अथवा पांच। जे संख्या बोलाय तेटली संख्यामां बाळको जूथ बनावशे अने जे बाळको कोईपण जूथमां न जोड़ाई शक्या होय तो तेओ रमत छोड़ी देशे। जो जूथ में न बनाई शक्या होय तो ते शू करशे, रमत छोड़ी देशे। रमत में बे बाळको रहे त्यां सुधी रमत रमी शकाय। विचारो अने कहो, आओ रमत विषे बात करिए। तमने जारे जरूरी संख्यानुं जूथमां जोड़ावानुं कह्युं त्यारे तमे शू कर्युं? तो शू करो छो बाळको? तमे संख्या बोलाय एटले शू करो छो? બધા બાળકો શું કરે છે? પોતાના મિત્ર સાથે જૂથ બનાવે છે। તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો તમને કેવો અનુભવ થાય છે? કેવો અનુભવ થયો તમને બાળકો? તમે આ રમત રમી હશે ને તો તમને જૂથમાં ઘણી વખત એવું બને કે જૂથમાં આપણે જોડાઈ શકતા નથી, તો તમે શું, તમને કેવો અનુભવ થાય છે? દુઃખ થાય છે, થાય છે ને દુઃખ? અને એવું થાય છે કે હું રહી ગયો અને બધાનું જૂથ બની ગયું। તમે કેમ કોઈ એક જૂથમાં જોડાઈ ન જોડાઈ શક્યા? કેમ કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યા? કારણ કે ઘણી વખત એવું બને છે કે જે સંખ્યા બોલાય છે એ પ્રમાણે બધા બાળકો જૂથ જોડી દે છે અને એમાં સંખ્યા કરતાં જો જોડા આપણે જોડાવા જઈએ તો સંખ્યા કરતાં વધી જાય છે, એટલે આપણે જૂથમાં જોડાઈ શક્યા નહીં। શાળામાં તમને કોની સાથે તમને વધારે ગમે? શા માટે? તમારે આ જવાબ તમારી જાતે લખવાનો છે। તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે? કેવું લાગે બાળકો? કોઈ દિવસ તમે એકલા રહ્યા છો ઘરમાં? ઘણી વખત એવું બને છે કે મમ્મી પપ્પા બહાર ગયા હોય ને આપણે ઘરમાં એકલા રહેવાનું થાય તો આપણે એકલા રહી શકતા નથી। થોડોક સમય માટે આપણે રહી શકીએ અને પછી આપણને એવું થશે કે ક્યારે મમ્મી પપ્પા આવશે, ક્યારે આવશે, એવું થાય છે ને? થાય છે કે નથી થતું? થતું જ હશે તો તમે એકલા રહી શકતા નથી। આપણે બધા એકલા રહેવાને બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ। ઘરમાં પણ આપણા ભાઈ બહેન હોય છે, શાળામાં પણ તમે જાઓ છો બાળકો તો શાળામાં પણ તમે તમારા જેવા તમારા મિત્રો બનાવી દો છો, બનાવો છો કે નથી બનતા? બને છે ને કે શાળામાં પણ બધાના પોતાના એક પ્રિય મિત્ર હોય છે કે જેની સાથે તમે બેસો છો, રમો છો અને એકબીજાને મદદરૂપ પણ થાઓ છો। આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ। દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર, કોનો પરિવાર છે? દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર। ફોટામાં સાથે દિવ્યા અને માન, આ દેવેન્દ્ર છે, આ મંજુલા છે અને તેની સાથે કોણ છે? તેનું બાળકો દિવ્યા અને માન। તો આવો ફોટો તમે ક્યારે પણ પાડ્યો છે તમારા પરિવાર સાથે? પાડ્યો જ હશે। તો આ બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હશે? તો કેવી રીતે જોડાયેલા હશે બાળકો? દરેક આ પરિવારના સભ્યો છે કે જેમ કે બાળકો છે, એક બંને ભાઈ બહેન હોય તો સાથે હોમવર્ક શાળામાં જાય છે, ગૃહકાર્ય સાથે બેસીને કરે છે, મમ્મીને કંઈક લાવવા કરવાનું હોય દુકાનમાંથી તો તમે લઈ આપો છો અને સાથે ભેગા મળીને રમો છો, અને મમ્મી શું કામ કરે છે? ઘરમાં રસોઈ બનાવે છે, ઘરનું દરેક કામ કરે છે, ઘરની સાફ સફાઈ સ્વચ્છ રાખે છે અને તમને મનગમતી રસોઈ પણ બનાવી આપે છે, અને તમારા પપ્પા શું કામ કરે છે? બહાર કમાવા માટે જાય છે, પૈસા લાવે છે અને ઘર ચલાવે છે। તો દરેક સભ્યો એકબીજા સાથે જોડાયેલા છે, તમે ચિત્રમાં જોયું તે એક જ પરિવારનો ફોટો છે। આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્ર અથવા ફોટો જોઈએ છીએ। આવા ફોટા આપણને ક્યાં જોઈએ છીએ? શું બધાના કુટુંબમાં આટલા સભ્યો હોય છે? શું બધાના પરિવાર એક જ સરખા હોય છે? ચાલો થોડા પરિવાર વિશે ભણીએ। તો જુઓ બાળકો, દરેકના પરિવાર ક્યાં હોય છે? અલગ અલગ હોય છે, કે કોઈનું કોઈના પરિવારમાં બે ભાઈ બહેન હોય છે તો કોઈના પરિવારમાં બે બહેનો જ હોય છે અથવા બે ભાઈઓ જ હોય છે, કોઈના પરિવારમાં દાદા દાદી પણ સાથે રહે છે, કોઈ પણ હોય છે, કોઈના પરિવારમાં મમ્મી કદાચ મૃત્યુ પામ્યા હોય તો એ લોકો પપ્પા સાથે રહે છે અથવા દાદા દાદી સાથે રહે છે। તો દરેકના પરિવારના સભ્યો કેવા હોય છે બાળકો? અલગ અલગ હોય છે, દરેકની રહેણીકરણી અલગ અલગ હોય છે। તો આવા જ થોડાક પરિવાર વિશે આપણે ભણવાનું છે। તો સૌથી પહેલાં આપણે કયા પરિવાર વિશે ભણીશું? સીતા। સીતા જે છે, સીતા ક્યાં રહે છે? સુરતમાં શહેરમાં રહે છે।
તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. એટલે તેઓ શું છે, તેના વડીલો એટલે જેના દાદા દાદી ખરા ને, એ લોકો જે પહેલાંના ખરીદેલા મકાનો હોય ને એમાં રહે છે. હવે સીતાની જોડે કોણ કોણ રહે છે, તેના દાદા દાદી, તેના નાના કાકા, તેના ફોઈ નીચેના ભાગમાં રહે છે. પહેલા માળે કોણ રહે છે, તો પહેલા માળે એક ભાગમાં સીતાબેન, તેના માતા પિતા અને નાની બહેન ગીતા રહે છે. તો પહેલા માળે કોણ રહે છે, સીતા રહે છે, તેના મમ્મી પપ્પા, નાની બહેન ગીતા પણ રહે છે. બીજા માળા પર તેના કાકા તેમના ત્રણ બાળકો સાથે રહે છે. એટલે જે નાના કાકા છે ને એના ત્રણ બાળકો છે અને કાકા એટલે ત્રણ જણ, ત્રણ બાળકો અને એના કાકા ચાર જણ સાથે રહે છે. અને સીતાની જે કાકી છે એ થોડા મહિના પહેલાં મૃત્યુ પામ્યા હતા. તો સીતાની કાકી છે એ થોડા સમય પહેલાં મૃત્યુ પામ્યા હતા. તેના મોટા કાકા જે છે અને કાકી અગાસી પરથી એક રૂમમાં રહે છે. અને મોટા કાકા કાકી શું છે ઉપર અગાસીમાં એક રૂમ છે એ રૂમમાં રહે છે. અને તેઓના નવા જ લગ્ન થયા છે, એમના જ લગ્ન થયા છે એટલે એના કાકી અત્યારે જ એમના ઘરમાં આવ્યા છે. સાંજે જમતા પહેલાં સીતાની માતા બધા બાળકોને ભણાવે છે. એટલે સીતાની માતા શું કરે છે, સીતા અને તેની બહેન અને તેના કાકાના બીજા ત્રણ બાળકો છે ને એ બાળકો બધા ભેગા થઈને સીતાની માતા શું કરે છે, બધાને ભણાવે છે. અને નીચેના માળે કુટુંબના બધા સભ્યો સાથે માટે એક જ રસોડામાં જમવાનું બને છે. તો નીચેના માળે કુટુંબના સભ્યો માટે શું છે, એક જ રસોડામાં જમવાનું બને છે. તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું પણ સાથે જ જમે. એટલે બધા ભલે અલગ અલગ રહે છે પણ જમવાનું તો બધાનું સાથે બને છે અને બધા સાથે મળીને જમે છે. સીતાના કાકાની નાની છોકરી સીતાની માં જોડે જ સૂવે છે. એટલે સીતાની કાકાની નાની છોકરી છે એ સીતાની માતા જોડે સૂવે છે. સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે. એટલે સીતાની કાકી જે છે એ તો મૃત્યુ પામ્યા છે. એટલે તે નાની છોકરી છે ને કાકાની, એ નાની છોકરીને શું કરે, સીતાની માતા જોડે સૂવે છે. અને સીતા એ છોકરીને સવારે શાળામાં જવા માટે તૈયાર કરે છે અને શાળામાં મોકલે છે. તો સીતાના પરિવારમાં કોણ કોણ છે બાળકો, દાદા દાદી, પછી એના સીતાના મમ્મી પપ્પા, એના કાકા કાકી, મોટા કાકા કાકી એ સીતાના પરિવારમાં છે. અલગ અલગ સભ્યોના પરિવારોનો સંબંધ કેવા હોય છે, સંબંધો કયા કયા છે, તો જેમ કે સીતાના દાદા દાદી છે તો દાદા દાદીના બે એના પપ્પા એટલે ત્રણ ભાઈઓ અને ફોઈ એટલે દાદા દાદીનું પરિવાર છે. છેલ્લા વર્ષમાં તમારો કુટુંબ પરિવારમાં શું બદલાવ આવ્યો, એટલે તમારા કુટુંબ પરિવારમાં કોણ નવું વ્યક્તિ આવ્યું, ઓછું થયું, એ તમારા પરિવારમાં શું બદલાવ આવ્યો એ તમારે લખવાનું છે. દરેક બાળકો વિડીયો ધ્યાનથી જોશે અને પાઠનું વાંચન કરશે.